માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન માં આપણે વાત કરીએ છીએ મધ્યવર્તી સ્થિતિના માપદંડો। ગઈકાલે આપણે જે પૈકી પ્રથમ માપ જે છે મધ્યક એની ચર્ચા કરી અને એક પોઈન્ટ થોડો ટૂંકો પીરિયડ આપણે પૂર્ણ કર્યો, કેમ કે બીજો પોઈન્ટ સાથે જોઈન્ટ કરવો યોગ્ય ન લાગ્યો એટલે મેં થોડો કાપ મૂકી અને તમારી સામે એક વાત રજૂ કરી। મધ્યક, આ વાત તમે યોગ્ય રીતે સમજ્યા હશો કે મધ્યક એટલે સરેરાશ માપવાની સૌથી પ્રચલિત પદ્ધતિ, અને એની વ્યાખ્યા આપણે જોઈ હતી કે માહિતીના બધા અવલોકનોનો સરવાળો કરીને તે અવલોકનને કુલ અવલોકન વડે ભાંગવાથી મળતી સંખ્યા અથવા મળતા મૂલ્યને મધ્યક તરીકે ઓળખવામાં આવે છે। કઈ રીતે મધ્યક શોધવામાં આવે છે એ બાબતની આપણે ચર્ચા કરી। તો આજે લેક્ચર 8માં આપણે વાત કરીશું મધ્યવર્તી સ્થિતિનું બીજું માપ, બીજું મૂલ્ય એટલે મધ્યસ્થ। તો શબ્દ આપણે સમજીએ તો આ મધ્યવર્તી સ્થિતિના માપની બીજી પદ્ધતિ છે। પહેલી પદ્ધતિ મધ્યક, બીજી પદ્ધતિ મધ્યસ્થ અને ત્રીજી પદ્ધતિ બહુલક। આ ત્રણ બાબતની આપણે આ પ્રકરણમાં ચર્ચા કરવાની છે। તો મધ્યવર્તી સ્થિતિ માપવાની આ બીજી પદ્ધતિ છે। આનો અર્થ આપણે જોવા જઈએ તો મધ્યસ્થ, મધ્ય એટલે વચ્ચે અને સ્થ એટલે સ્થિર થવું, મધ્યમાં સ્થિર અથવા મધ્યમાં આવેલું, આવો અર્થ છે મધ્યસ્થ, વચ્ચે હોવું એટલે મધ્યમાં સ્થિર અથવા વચ્ચે આવેલું, આવો એનો અર્થ આપણને સાદો અર્થ જોવા મળશે। આમ તેનું સ્થાન બધા અવલોકનની મધ્યમાં હોય છે। જે અવલોકનનું સ્થાન તમામ અવલોકનની મધ્યમાં હોય તેને આપણે મધ્યસ્થ એવા નામથી ઓળખીએ છીએ। એટલે આ મધ્યસ્થની વ્યાખ્યા થઈ ગઈ કે જે અવલોકનનું સ્થાન બધા અવલોકનની મધ્યમાં હોય તો તે અવલોકનને મધ્યસ્થ એવા નામથી ઓળખવામાં આવે છે। આ આપણે જોઈ એ પ્રમાણે આપણને અવલોકનની વ્યાખ્યા અહીંયા જોવા મળે છે। તો એમાં આપણે થોડું લખીએ તો મધ્યવર્તી સ્થિતિ માપવાની આ બીજી પદ્ધતિ છે। તો યાદ રાખો મેટલા પોઈન્ટ, તો મધ્યવર્તી સ્થિતિ ના માપદંડો આપણે જોઈએ છીએ। તો મધ્યવર્તી સ્થિતિ માપવાની આ બીજી પદ્ધતિ છે। મધ્યવર્તી સ્થિતિ માપવાની આ બીજી પદ્ધતિ છે। પ્રથમ પ્રચલિત પદ્ધતિ એટલે મધ્યક, બીજી પદ્ધતિ એટલે મધ્યસ્થ। તેનો અર્થ અથવા મધ્યસ્થનો અર્થ મધ્યમાં સ્થિત, મધ્યમાં સ્થિત અથવા વચ્ચે હોવું અથવા મધ્યમાં આવેલું, મધ્યમાં આવેલું વચ્ચે હોવું, મધ્યમાં સ્થિત અથવા વચ્ચે હોવું, મધ્યમાં આવેલું માપ એવો થાય છે। મધ્યસ્થનો અર્થ મધ્યમાં સ્થિત અથવા મધ્યમાં આવેલું માપ એવો થાય છે, વચ્ચે આવેલું માપ એવો અર્થ એનો થાય છે। આમ તેનું સ્થાન તમામ અવલોકનની મધ્યમાં હોય છે। તેનું સ્થાન
બધાજ અવલોકનની મધ્યમાં હોય છે આમ તેનું સ્થાન બધા અવલોકનની મધ્યમાં હોય છે તેથી તેને મધ્યસ્થ તેથી તેને મધ્યસ્થ એવા નામથી ઓળખવામાં આવે છે એવા નામથી ઓળખવામાં આવે છે શા માટે મધ્યસ્થ તો એનું સ્થાન વચ્ચે હોવાથી તેને મધ્યસ્થ આવા નામથી ઓળખવામાં આવે છે મધ્યસ્થ કુલ અવલોકનના બે સરખા ભાગ પાડતો મૂલ્ય છે એક બાજુનું બંને બાજુનું મધ્યસ્થ જે છે એ કુલ અવલોકનના બે સરખા ભાગ પાડે એક મધ્યસ્થી નાના એક મધ્યસ્થી મોટા એટલે મધ્યસ્થ જે છે એ અવલોકનના બે સરખા ભાગ પાડતું મૂલ્ય છે અને તેથી તેના મૂલ્ય કરતા ઓછી અને મૂલ્ય કરતા વધારે અવલોક વધારે ધરાવતા અવલોકનની સંખ્યા બહુધા મોટા ભાગે સરખી હોય છે જો મધ્યસ્થ એ કુલ અવલોકનોના બે સરખા ભાગ પાડે છે એટલે તેના મૂલ્ય કરતા ઓછી અને મૂલ્ય કરતા વધારે અવલોકનોની સંખ્યા મોટા ભાગે સરખી હોય છે જો કે સરખી જ હોય આવું બનતું નથી ક્યારેક સરખી ન પણ હોય આવું બને છે પણ મોટા ભાગે બહુધા એટલે મોટા ભાગે સરખી હોય છે આ બાબત ત્યારે શક્ય બને જ્યારે કુલ અવલોકનો અયુગ્મ હોય સરખી ક્યારે હોય કે કુલ અવલોકનો જે છે એ અયુગ્મ હોય દાખલા તરીકે પાંચ અવલોકન છે તો બે અવલોકન આ બાજુ અને બે અવલોકન આ બાજુ હોય અગિયાર અવલોકન છે તો પાંચ અવલોકન આ બાજુ પાંચ અવલોકન આ બાજુ એટલે મધ્યસ્થ મળી ગયું એટલે આ હકીકત મોટા ભાગે મધ્યસ્થ કરતા ઓછું મૂલ્ય ધરાવતા અને વધુ મૂલ્ય ધરાવતા અવલોકનોની સંખ્યા બહુધા સરખી હોય છે પરંતુ સરખી જ હોય આવું બનતું નથી સરખી ક્યારે હોય કે જ્યારે અવલોકનોની સંખ્યા અયુગ્મ સંખ્યા હોય એટલે અયુગ્મ સંખ્યા હોય એટલે દાખલા તરીકે તમે કહો 51 ગણો તો 51 25 આ બાજુ 25 આ બાજુ વચ્ચેનો સંખ્યા એટલે 51 25 25 45 51 એટલે જ્યારે એકી સંખ્યા હોય અયુગ્મ સંખ્યા હોય ત્યારે આ વાત છે એ સત્ય સાબિત થાય છે અને જો યુગ્મ સંખ્યા હોય બેકી સંખ્યા હોય તો એના માટે અલગ રીતે તમારે મધ્યસ્થ ગોતવો પડે છે એટલે આ રીતે આપણે એકી બેકી સંખ્યા અવલોકનોની જે હોય એ પ્રમાણે મધ્યસ્થ શોધવામાં આવે છે આ સંજોગોમાં તમામ અવલોકનોને સરતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે મધ્યસ્થ શોધવા માટે પહેલા જેટલા અવલોકન હોય આ બધાય અવલોકનને તમારે સરતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના પણ આપણે હંમેશા સરતા ક્રમમાં ગોઠવશું આપણા માટે એ સરળ પડશે એટલે તમે લખી એવું શકો છો કે અવલોકનને સરતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા સરતા ક્રમમાં એટલે શું કે પહેલા સૌથી નાનું અવલોકન ત્યાર પછી એનથી મોટું એનથી મોટું એનથી મોટું એનથી મોટું આ રીતે લેવાનું છે અને ઉતરતા ક્રમે પહેલા સૌથી મોટું આવે પછી નાનું 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 આ રીતે આવે પણ આપણે હંમેશા સરતો ક્રમ યાદ રાખો એ સરળ પડશે ગણતરી માટે બધી રીતે એટલે તમામ અવલોકનને સરતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે અને તેમાં જે મૂલ્ય તદ્દન વચ્ચે હોય તેમાં જે અવલોકન ચોક્કસ વચ્ચે આવતું હોય તે આંકડાકીય માહિતીનો મધ્યસ્થ ગણવામાં આવે છે અને અયુગ્મ સંખ્યા હોય એટલે જે અવલોકન વચ્ચે આવતું હોય તેને આપણે આંકડાકીય માહિતીનો મધ્યસ્થ તરીકે ઓળખવામાં આવે છે અને આપેલા સૂત્રની મદદથી આપણે અયુગ્મ સંખ્યાનો મધ્યસ્થ મેળવી શકીએ છીએ સૂત્ર છે એમ ઇક્વલ ટુ એન પ્લસ વન અપોન ટુ એન વત્તા એક ભાગ્યા બે આ મધ્યસ્થનું સૂત્ર છે અને તેટલામાં પ્રાપ્તાંકની કિંમત એ પ્રાપ્તાંક જે આવે એની કિંમત તમારે લેવાની છે અહીંયા એમ એ મધ્યસ્થ છે
એની અવલોકનોની કુલ સંખ્યા છે અને આ રીતે આપણે માહિતીનો મધ્યસ્થ તૈયાર કરી શકીએ છીએ। તો અહીંયા બાકીની બાબત આપણે જોઈએ તો મધ્યસ્થ એ કુલ અવલોકનના બે સરખા ભાગ પાડતું મૂલ્ય છે। મધ્યસ્થ એ કુલ અવલોકનના બે સરખા ભાગ પાડતું મૂલ્ય છે। મધ્યસ્થ એ કુલ અવલોકનના બે સરખા ભાગ પાડતું મૂળ છે। જે કુલ અવલોકનના બે સરખા ભાગ પાડે છે તેના મૂલ્ય કરતા ઓછી અને વધુ મૂલ્યો ધરાવતા અવલોકનની સંખ્યા જે આપણે મધ્યસ્થ મળે છે મધ્યસ્થનું જે મૂલ્ય મળે તેના કરતા ઓછી અને વધુ બંને મૂલ્યો ધરાવતા અવલોકનની સંખ્યા બહુધા સરખી હોય છે। મોટા ભાગે વધારે અને ઓછા અવલોકન ધરાવતા મૂલ્યોની સંખ્યા સરખી હોય છે, જો કે સરખી જ હોય તેવું પણ નથી। જો કે સરખી જ હોય તેવું પણ નથી તો અહીંયા આપણે બે બાબતની સ્પષ્ટતા કરવાની છે કે આ જે બાબત છે એમાં જો અયુગ્મ સંખ્યા હોય તો આ શક્ય છે અને યુગ્મ સંખ્યા હોય તો આ વિધાન શક્ય નથી। એટલે અહીંયા બે બાબત સ્પષ્ટ થાય છે કે પહેલી બાબત અવલોકન ની સંખ્યા અયુગ્મ હોય તેવું પણ નથી અને જો અવલોકન અયુગ્મ હોય તો શક્ય છે। આ જે બાબત છે દરેક બાબતમાં સરખું નથી પણ જો અવલોકન અયુગ્મ હોય તો શક્ય છે। હવે અવલોકનની સંખ્યા અયુગ્મ હોય તો એના માટે આપણે શું કરવાનું છે એ આપણે અહીંથી આગળ હવે જોઈએ। જો અવલોકનની સંખ્યા અયુગ્મ હોય તો આ સંજોગોમાં સૌપ્રથમ બધા જ અવલોકનને સરતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા અને ત્યાર પછી તેમાં જે મૂલ્ય તદ્દન મધ્યમાં આવતું હોય તેને તે આંકડાકીય માહિતીનો મધ્યસ્થ ગણવામાં આવે છે। જે મૂલ્ય વચ્ચે આવતું હોય તેને જે તે માહિતીનો મધ્યસ્થ ગણવામાં આવે છે અને એના માટેનું સૂત્ર છે એમ બરાબર એન વત્તા એક ભાંગ્યા બે પ્રાપ્તાંકની કિંમત તેટલા અથવા આ પ્રાપ્તાંકની કિંમત એન વત્તા એક ભાંગ્યા બે અવલોકનનું મૂલ્ય આ રીતે આપણે એની કિંમત અહીંયા લખી શકીએ છીએ। આ મુખ્ય બાબત જોઈ કે મધ્યવર્તી સ્થિતિ માપવાની આ બીજી પદ્ધતિ છે। મધ્યસ્થનો સાદો અર્થ એવો થાય છે કે મધ્યમાં સ્થિત અથવા મધ્યમાં આવેલું માપ એવો થાય છે। આમ તેનું સ્થાન બધા જ અવલોકનની મધ્યમાં હોય છે તેથી તેને મધ્યસ્થ એવા નામથી ઓળખવામાં આવે છે। મધ્યસ્થ એ કુલ અવલોકનના બે સરખા ભાગ પાડતું મૂલ્ય છે।
જેના કારણે બે સરખા ભાગ પડે છે. કેવા ભાગ પડે છે? તો તેના મૂલ્ય કરતા ઓછી અને વધુ મૂલ્યો ધરાવતા અવલોકનની સંખ્યા બહુધા સરખી હોય છે. જો કે સરખી જ હોય તેવું પણ નથી. તો સરખી ક્યારે હોય? જો અવલોકન અયુગ્મ હોય તો જ આ શક્ય છે. હવે અહીંયા બે બાબત સ્પષ્ટ થઈ, અવલોકનની સંખ્યા અયુગ્મ હોય અને અવલોકનની સંખ્યા યુગ્મ હોય. તો બંને રીત માટે આપણે અલગ અલગ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, જે આપણે હવે આગળ જોઈએ. ફરી અહીંયા પહેલો પોઈન્ટ લખીએ છીએ કે અવલોકનની સંખ્યા અયુગ્મ હોય. અયુગ્મ એટલે એકી હોય. વ્યવસ્થિત લખી જ નાખું થોડું તમારે. અયુગ્મ એટલે કે એકી હોય. જ્યારે અવલોકનની સંખ્યા એકી હોય, એકી એટલે ત્રણ અવલોકન હોય, પાંચ અવલોકન હોય, સાત હોય, નવ હોય, અગિયાર હોય, એકવીસ હોય, ત્રેવીસ હોય, કોઈ પણ સંખ્યા એકી સંખ્યા હોય. એકી અને બેકી સંખ્યા આપણે ખૂબ જૂની આપણે જાણીએ છીએ, એટલે એ સમજાવવાની જરૂર નથી. અવલોકનની સંખ્યા એકી હોય તો એવા સમયે શું થાય છે? તો સૌ પ્રથમ તમામ અવલોકનને સઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા. તમામ અવલોકનને સડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા. આપણે જેટલા અવલોકન આપ્યા હોય આ તમામ અવલોકનને સડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. સૌ પ્રથમ આપણે એને સડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા. ત્યાર પછી શું કરવાનું છે? તો ત્યાર પછી જે મૂલ્ય તદ્દન મધ્યમાં હોય તેને તે આંકડાકીય માહિતીનો મધ્યસ્થ ગણવામાં આવે છે. જે મૂલ્ય તદ્દન મધ્યમાં હોય, બંને દાખલા તરીકે અગિયાર હોય તો બંને બાજુ પાંચ પાંચ આંકડા વધારી, વચ્ચેનો છઠ્ઠો આંકડો જે છે એ માહિતીનો મધ્યસ્થ ગણાય. તો જે મૂલ્ય તદ્દન મધ્યમાં હોય તેને આંકડાકીય માહિતીનો મધ્યસ્થ ગણવામાં આવે છે. જે મૂલ્ય તદ્દન મધ્યમાં હોય, બરોબર વચ્ચે હોય તેને તે આંકડાકીય માહિતીનો મધ્યસ્થ ગણવામાં આવે છે. અને હવે એનું સૂત્ર જોઈએ તો મધ્યસ્થ એમ બરાબર એન વત્તા એક ભાગ્યા બે એટલે અવલોકનની સંખ્યા, એન ભાગ્યા બે તેટલામાં પ્રાપ્તાંકની કિંમત અથવા તે અવલોકનની કિંમત, જે અવલોકન વચ્ચે આવતું હોય તે અવલોકનની કિંમત. અહીંયા એમ બરાબર મધ્યસ્થ અને એન બરાબર અવલોકનની કુલ સંખ્યા, અવલોકનની કુલ સંખ્યા. જો આ સૂત્ર જે છે માત્ર ક્યારે કામ આપે છે?
કે જ્યારે માહિતી છે એ અયુગમાં અવલોકનની સંખ્યા છે એ અયુગમાં હોય ત્યારે ફરી રિપીટ કરું છું કે એકી સંખ્યા હોય ત્યારે આ સૂત્ર કામ આપે છે. જો અવલોકનની સંખ્યા યુગમાં હોય બેકી સંખ્યા હોય તો તમારે માહિતીનો મધ્યસ્થ બીજી રીતે શોધવો પડશે. અને એ બાબતની વાત આપણે જોઈએ કે જો અવલોકનની સંખ્યા એ યુગ્મ પૂર્ણાંક એટલે કે બેકી સંખ્યા હોય ત્યારે સૌ પ્રથમ આપણે સ્મોલ એમ બરાબર એન ભાંગ્યા બે લઈ અને નાનો એમ જે છે એ આપણે અવલોકનનો ક્રમાંક છે એ મધ્યસ્થ નથી. જો અહીંયા જોઈએ તો મોટો એમ અને નાનો એમ આ બંને એમનો ભેદ આપણે સ્પષ્ટ કરવાનો છે યુગ્મ સંખ્યા હોય તો. તો સૌ પ્રથમ તમારે એન ભાંગ્યા બે લઈ અને એમ શોધવાનો જે એમ અવલોકનનો ક્રમાંક છે અને આવી આંકડાકીય માહિતીમાં એમ મધ્યસ્થ એમનું મૂલ્ય મેળવવા માટે નાનો એમ અને એમ વત્તા એક નાનો એમ વત્તા એક સરવાળાના સરેરાશ જેટલું મળે છે અને એ માટેનું સૂત્ર આપણે લખી શકીએ અને એ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ એમાં આપણે એન ભાંગ્યા બે શોધવું પડશે જે નાનો એમ એટલે કે આપણને અવલોકનનો ક્રમાંક મળશે નહીં કે મધ્યસ્થ. તો હવે આપણે બીજી બાબત ઉપર જઈએ. બીજી બાબત અવલોકનની સંખ્યા યુગ્મ એટલે કે બેકી હોય તો શું કરવાનું. તો પહેલો પણ તો એ જ આવશે કે તમામ અવલોકનને સઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા જેટલા અવલોકન છે તેને સઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. સૌ પ્રથમ આપણે સઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. હવે માહિતી એમનું મૂલ્ય જ્યારે આપણે મેળવવાનું છે ત્યારે અહીંયા આપણે સ્મોલ એમ અને સ્મોલ એમ વત્તા એક આ બે રૂપાંતર લેવાના છે. તો એ આપણે કઈ રીતે મેળવી શકીએ એ બાબત આપણે જોઈએ કે એન અયુગ્મ પૂર્ણાંક હોય તો. એન એટલે અવલોકનની સંખ્યા અયુગ્મ પૂર્ણાંક હોય તો. અવલોકનની સંખ્યા અયુગ્મ પૂર્ણાંક હોય તો એના માટે આપણે સૌ પ્રથમ એમ ઇક્વલ ટુ એન અપોન ટુ એમ બરાબર એન ભાંગ્યા બે લઈ શકાય આ આપણે મેળવવું પડશે. એન એમ ઇક્વલ ટુ એન ભાંગ્યા બે એન અપોન ટુ આપણે પ્રથમ મેળવવું પડશે અને એ આપણને મળે ત્યાર પછી આપણે અહીંયા જે એમ પસંદ કર્યો છે આપણે સ્મોલ એમ એ અવલોકનનો ક્રમાંક છે. શું છે તો કે અવલોકન ક્રમાંક છે. સ્મોલ એમ જે છે એ મધ્યસ્થ નથી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સ્મોલ એમ એ અવલોકન ક્રમાંક છે કે કેટલામું અવલોકન આપણે અહીંયા લેવાનું છે. એટલે આ અવલોકન આપણને જે મળે એને અનુલક્ષીને આપણે આંકડાકીય માહિતીમાં એમનું મૂલ્ય અહીંયા લખું તો તમને ખ્યાલ રહેશે કે આંકડાકીય માહિતીમાં જો એમ એટલે કે મધ્યસ્થનું મૂલ્ય એમ એટલે અવલોકનનો ક્રમાંક તથા એમ વત્તા એક એટલે જે અવલોકન છે તેના કરતા એક અવલોકન પ્લસ કરી અને
આપણે લઈ શકીએ છીએ આંકડાકીય માહિતીમાં m નું મૂલ્ય m તથા m વત્તા 1 ના સરવાળાના m વત્તા 1 ના સરવાળાના સરેરાશ જેટલું હશે સરવાળાના સરેરાશ જેટલું હશે જેટલું હશે એનો જે સરવાળો મળશે અને આ સરવાળાના સરેરાશ જેટલું છે હવે અહીં આપણે એનું સૂત્ર લખીએ છીએ અયુગ્મ સંખ્યા માટેનું તો m જો નાના મોટા m માં ખાસ કરીને હું પણ સુધારી લખું છું તમારા માટે કે m ઇક્વલ ટુ m ના અવલોકનનું મૂલ્ય ના અવલોકન નું મૂલ્ય વત્તા m વત્તા 1 m વત્તા 1 ના અવલોકન નું મૂલ્ય m વત્તા 1 ના અવલોકન નું મૂલ્ય ભાગ્યા 2 દાખલા તરીકે અહીંયા સમજવા માટે આપણે જોઈએ કે તમારી પાસે યુગ્મ સંખ્યા એટલે કે 10 અવલોકન હોય તો તમે n ભાગ્યા 2 મેળવો એટલે 10 ને 2 વડે ભાંગો એટલે 5 મુ અવલોકન અહીંયા જે m મળશે આ m એ તમને 5મો અવલોકન મળશે અને m વત્તા 1 એટલે 5 વત્તા 1 કરો તો 6 મુ અવલોકન એટલે 5મો અવલોકન જે એનું મૂલ્ય અહીંયા લખવાનું અને 6 અવલોકન જે હોય એનું મૂલ્ય અહીંયા લખવાનું બંને મૂલ્યોના સરવાળાને 2 વડે ભાંગવાથી આપણને જે તે યુગ્મ માહિતીનો મધ્યસ્થ મળે છે એટલે આ બંને રીતે આપણે જોઈએ કે જો અયુગ્મ સંખ્યા હોય તો એ પ્રમાણેનું મૂલ્ય લેવાનું છે અને યુગ્મ સંખ્યા હોય તો એ પ્રમાણે એનું મૂલ્ય લઈને આપણે ગણતરી કરવાની છે તો બંને પોઈન્ટ જોઈએ આપણે હવે આપણે યુગ્મ અને અયુગ્મના દાખલા કઈ રીતે ગણાય એ બાબત જોઈએ અહીંયા દાખલો આપ્યો છે એક કંપનીના શેરના 11 દિવસમાં બજાર ભાવ રૂપિયામાં નીચે મુજબ છે કંપનીના શેરનું મૂલ્ય 11 દિવસનું છે પ્રથમ દિવસે 148 હતા બીજા દિવસે 185 240 251 255 જો ભાવ ઘટ્યા 243 ફરી ઘટ્યા 205 190 210 225 અને 237 તો માહિતીનો મધ્યસ્થ શોધો તો આપણે શીખ્યા હતા કે શરૂઆતમાં માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા અહીંથી ગણતરી શરૂ કરીએ છીએ આપણે ચડતા ક્રમમાં ગોઠવતા તો સૌ પ્રથમ પહેલા સૌથી નાનો પ્રાપ્તાંક આવશે 148 ત્યાર પછી 185 ત્યાર પછી 190 ત્યાર પછી 205 ત્યાર પછી 210 210 પછી 225 225 225 પછી 237 237 પછી 243 243 પછી 251 અને છેલ્લે સૌથી વધુ ભાવ 255 ગણી લો પાછા 1 2 3 4 5 6 7 8 9 10 હજી એક સંખ્યા ઘટે છે તો કઈ સંખ્યા ઘટે જોવા માટે ફરી પાછું મારે જોવું પડશે 240 રહી ગયા તો 240 જે આવે ત્યાં સુધીનો ભાગ સાફ કરવો પડશે 225 થી 237 240 240 થી આગળ 243 243 થી આગળ 251 અને 251 થી આગળ 255 ફરી પાછા ગણી લેવાના 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 હવે 11 થઈ ગયા
कुल 11 अवलोकन छे एटले अयुग्म संख्या होवाथी आपणे अहींया लखशुं के n बराबर 11 केवी संख्या छे अयुग्म अयुग्म संख्या। तो हवे आपणने ख्याल रहेशे के मारे अयुग्मनुं सूत्र वापरवानुं छे अहींया અયુગ્મનું સૂત્ર વાપરો તો મને એનો જવાબ મળે તો અયુગ્મનું સૂત્ર છે m બરાબર n વત્તા 1 ભાગ્યા 2 માં પ્રાપ્તાંકની કિંમત જે પ્રાપ્તાંક આવે તેની કિંમત મારે લખવાની છે ઇક્વલ ટુ 11 વત્તા 1 ભાગ્યા 2 બરાબર 11 ને 1 12 અને 12 ને 2 વડે ભાંગો એટલે 4 માં પ્રાપ્તાંક ની કિંમત હવે મારે ક્રમમાં જે 6 મુ પ્રાપ્તાંક હોય અથવા છઠ્ઠું પ્રાપ્તાંક છે તો 1 2 3 4 5 અને 6 તેથી m બરાબર 225 આ મારો મધ્યસ્થ મને મળશે 225 અહીંયા મારે જોવાનું છે તો આપણે જે શીખેલું કોણ 1 2 3 4 5 આ બાજુ છે 1 2 3 4 5 આ બાજુ બરોબર વચ્ચેની કિંમત આપણને અહીંયા 225 મળે છે તમે દાખલો ન ગણો તો પણ ઓછી સંખ્યા હોય તો ક્રમમાં જવાબ તમને મળી જશે ખાલી વિકલ્પમાં પૂછાણું હોય તો ગણતરી કે તમારે ગણતરી આ રીતે બતાવવી પડશે અને છઠ્ઠા પ્રાપ્તાંકની કિંમત છઠ્ઠા પ્રાપ્તાંકની કિંમત આપણને જે મળે છે એટલે કે 225 જે છે એ આપણું માહિતીનો મધ્યસ્થ છે વચ્ચેનું પદ છે તમે જોઈ શકો છો કે એનાથી ઓછું મૂલ્ય ધરાવતા અને વધારે મૂલ્ય ધરાવતા બંને સભ્યો અવલોકનોની સંખ્યા સરખી છે 5 એનાથી ઓછું મૂલ્ય ધરાવે છે 5 એનાથી વધારે મૂલ્ય ધરાવે છે તો આ રીતે જ્યારે અયુગ્મ સંખ્યા અવલોકનો હોય એ સમયે આ વાત સાબિત થાય છે બરોબર છે પણ જો યુગ્મ સંખ્યા હોય તો આપણે એના માટે અલગ રીતે દાખલો ગણવો પડશે હવે આપણે બીજો દાખલો જોઈએ છીએ જેમાં આપણે એક સંખ્યા છે એ અયુગ્મ એની જે સંખ્યા છે એ અયુગ્મ લઈને આપણે જોઈએ છીએ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પહેલા સરતા ક્રમમાં ગોઠવવાની એન નક્કી થઈ ગયા એન નક્કી થયા અયુગ્મ સંખ્યા એટલે અયુગ્મનું સૂત્ર આવશે એન વત્તા 1 ભાગ્યા 2 પ્રાપ્તાંકની કિંમત એન વત્તા 1 ભાગ્યા 2 માં પ્રાપ્તાંકની કિંમત જે કિંમત હોય લખવાની 11 વત્તા 1 એનનું મૂલ્ય 11 વત્તા 1 ભાગ્યા 2 એટલે 11 ને 1 12 12 ને 2 વડે ભાંગો એટલે 100 આપણે જવાબ મળશે 100 માં પ્રાપ્તાંકની કિંમત તો અથવા છઠ્ઠું પ્રાપ્તાંક જે હોય તે જોઈએ તો 1 2 3 4 5 અને છઠ્ઠું પ્રાપ્તાંક 225 છે તો 225 કિંમત આપણો મધ્યસ્થ આપણને મળશે નેક્સ્ટ આપણે હવે યુગ્મ સંખ્યાની રીતે કઈ રીતે ગણતરી થાય છે એ બાબત અહીંયા જોઈએ બીજો દાખલો તમારી ટેક્સ્ટબુકમાં લખેલો છે કે એક સંસ્થાના 10 કર્મચારીઓ છે એક સંસ્થાના 10 કર્મચારી સારીની ઉંમર ના આંકડા વર્ષમાં નીચે મુજબ છે દરેક કર્મચારીના ઉંમર વર્ષમાં લખેલા છે 42 45 52 55 48 50 53 50 53
37 અને 33. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 કર્મચારી ની ઉંમર મળી ગઈ. તો માહિતી નો મધ્યસ્થ મેળવો, આપણે આ માહિતી નો મધ્યસ્થ મેળવવાનો છે. તો સૌ પ્રથમ અહીંયા આપણે માહિતી નો પહેલા નિયમ પ્રમાણે માહિતી મારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. આન્સર ચડતા ક્રમમાં ગોઠવતા, તો સૌથી પહેલા નાની ઉંમર નાનો પ્રાપ્તાંક લેવાનો છે. તો 39 37 અને 33 એટલે 33 આવશે, ત્યાર પછી 37, ત્યાર પછી 39. ત્રણની લાઈન પૂરી થઈ ગઈ, ચારની લાઈનમાં જોઈએ તો 42 45 48 42 45 અને 48. હવે ચારની લાઈન પૂરી કર્યા પછી 52 55 અને 53, તો 52 53 અને 55 10 થઈ ગઈ જોઈ લેવાના. 1 2 3 4 5 6 7 8 9, હજી 9 છે, કોઈ પણ ઘટે છે તો કયો ઘટે જોઈ લઈએ. તો 50 બાકી રહ્યા છે, તો મારે 50 વાળી જે લાઈન છે સુધારવાની છે. 50 52 53 અને 55 આ ગણવા મહત્વ નથી, એક જ આંકડો ખોટો આવશે પછી. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે 10 આંકડા લખાઈ ગયા, તો n બરાબર આપણે જોઈએ છીએ, તો n બરાબર 10 યુગ્મ પૂર્ણાંક. કેવી સંખ્યા છે n? યુગ્મ પૂર્ણાંક છે, બેકી સંખ્યા છે. તો મારે અહીંયા બેકી સંખ્યા હોવાથી બેકી સંખ્યાનું સૂત્ર લેવા માટે સૌ પ્રથમ આપણે લખશું કે તેથી સ્મોલ m બરાબર n ભાગ્યા 2 બરાબર 10 ભાગ્યા 2 બરાબર 5. બરોબર, સૌ પ્રથમ જો બેકી સંખ્યા હોય તો મારે આ રૂપાંતર પહેલા લઈ લેવાનું છે. સ્મોલ m બરાબર n ભાગ્યા 2, n એટલે 10 ભાગ્યા 2, અને 10 ને 2 વડે ભાગ, 2 વડે ભાગતા મને 5 મળે છે. હવે મારે મુખ્ય સૂત્ર ઉપર જવાનું છે કે મધ્યસ્થ m બરાબર m ના અવલોકન નું મૂલ્ય વત્તા m વત્તા 1 ના અવલોકન નું મૂલ્ય ભાગ્યા 2. m ના અવલોકન નું મૂલ્ય એટલે 5, m ના અવલોકન નું મૂલ્ય એટલે 5. તો અહીંયા હું લખી શકીશ કે m બરાબર 5મા અવલોકનનું મૂલ્ય વત્તા 5 વત્તા 1 માં અવલોકનનું મૂલ્ય, એમનું મૂલ્ય 5 મળ્યું એટલે 5 લખ્યું મેં, એને ભાગ્યા 2. તો હવે 5મું અવલોકન કેટલું છે ગોતવાનું છે. 5મું અવલોકન તો 1 2 3 4 5 આ 2 અવલોકન આવશે. 5મું અવલોકન છે 45 વત્તા 48 ભાગ્યા 2 બરાબર 45 વત્તા 48 એટલે 8 ને 5 13 નો તગડો વધી આવી 1 8 4 ને 4 93 ભાગ્યા 2. તેથી એમ બરાબર 93 ને 2 વડે ભાંગો તો 4 2 8 1 વધ્યો એટલે 13 થયા, 13 ને ભાંગતા 6 2 12 1 વધ્યા 0.47.5મું અવલોકન. તો આ માહિતીનો મધ્યસ્થ મને 47.5 મળે છે. તો આ રીતે હું માહિતીનો મધ્યસ્થ મેળવી શકું છું. વિદ્યાર્થી મિત્રો અહીંયા યુગ્મ સંખ્યા હોવાથી
મારે પેલા એમ શોધવા પડશે, સ્મોલ એમ એટલે અવલોકન, કેટલામું અવલોકન છે તે અવલોકન ક્રમાંક. આપણે અગાઉ લખિત માં લખ્યું છું કે એમ એટલે અવલોકન નો ક્રમાંક છે, કે પાંચમો ક્રમાંક એટલે અવલોકન નું મૂલ્ય 5 અને 5 વત્તા 1 એટલે 6. તો પાંચમો અવલોકન 45 અને છઠ્ઠો અવલોકન છે 48, બંનેનો સરવાળો 93/2 અને 93 ને 2 વડે ભાંગતા 47.5 આપણે માહિતીનો મધ્યસ્થ મેળવી શકીએ છીએ. હવે તમારી ટેક્સ્ટ બુકમાં પ્રવૃત્તિમાં 2 પ્રવૃત્તિ આપી છે. નીચે આપેલી આંકડાકીય માહિતીના મધ્યસ્થ અને મધ્યક શોધો. તો આ બંને માહિતીનો તમારે મધ્યસ્થ મેળવવાનો છે આ રીતે, અને જો ન મળે તો ચોક્કસ મારું ધ્યાન દોરો. આજના દિવસે આપણે મધ્યસ્થની વાત કરી છે. મધ્યસ્થ એટલે બરોબર વચ્ચેમાં અથવા મધ્યનું મધ્ય સ્થિતિ, વચ્ચેનું માપ, આ રીતે આપણે એની કિંમત કઈ રીતે મળી શકે, યુગ્મ સંખ્યા હોય તો શું કરવાનું, અયુગ્મ સંખ્યા હોય તો શું કરવાનું, આ બંને રીતે મધ્યસ્થ કઈ રીતે મેળવાય છે એ દાખલા સાથે આપણે એનું શરૂઆતમાં લેખિત પોઈન્ટ જોઈએ. કે જો તમને મધ્યસ્થ વિશે સમજૂતી આપવાનું કહે તો તમારે લેખિત પોઈન્ટ છે લખવાના છે, અને દાખલો પૂછાય તો દાખલો ગણવાનો છે. એટલે બંને રીતે આપણે અહીંયા જે બાબત શીખ્યા છીએ આ તમારે યાદ રાખવાની છે, અને એ પ્રમાણે સમજણપૂર્વક જે વસ્તુ માગે એનો જ તમારે જવાબ આપવાનો છે. જો તમને મધ્યસ્થ સમજાવી પૂછ્યું હોય તો તમે દાખલો ગણો તો એનો કોઈ હેતુ રહેતો નથી. એટલે મધ્યવર્તી સ્થિતિના માપદંડો પૈકી 2 માપદંડો મધ્યક અને મધ્યસ્થની વાત આપણે જોઈ છે. હવે પછી ફરી પાછા મળશું ત્યારે એક પોઈન્ટ જે બાકી મૂક્યો છે બહુલક એની આપણે ચર્ચા કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.